વિરોઇડ્સ અને વિષાણુ વિરોઇડ્સ ડાઇવરે ચેપી વિરોઇડની શોધ કરી જે વાયરસ કરતાં પણ નાના છે તેને વિરોઇડ કહે છે ખૂબ સાદી રચના અને ટૂંકો આરેને તંતુ ધરાવે છે કેપ્સિડ તરીકે ઓળખાતું રક્ષણાત્મક પ્રોટીન આવરણનો અભાવ છે ઘણા વનસ્પતિ રોગો અને થોડાક પ્રાણી રોગો વિરોઇડ્સના કારણે થાય છે બટાટામાં તંતુમય ગ્રંથિલ રોગ અને માનવમાં અલ્ઝાઇમર રોગ આના ઉદાહરણો છે વાયરસ વિષાણુ વિષાણુશ્વર વાયરસ એટલે ઝેર અને ચેપી રોગોના રોગકારક સજીવ તરીકે પાશ્વરે સૌપ્રથમ વાયરસ નામ આપ્યું ઇવાનોવસ્કી સૌપ્રથમ ટોબેકો મોઝેઇક વાયરસ ટીએમવી ની શોધ કરી અને તમાકુમાં કિરમીર રોગ માટેના રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા વાયરસ સર્વવ્યાપી અને કદમાં અતિશય નાના છે તેઓ એટલા નાના છે કે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે છે તેઓ અતિશય સૂક્ષ્મ સ્ફટિકમય સ્વરૂપે સ્વયં પ્રજનનનિત અને જીવંત કોષોમાં સદા પરોપજીવી છે તેઓ જીવંત કોષની બહાર રહે છે ત્યારે નિષ્ક્રિય અને નિર્જીવ વસ્તુ તરીકે વર્તે છે મુક્ત અવસ્થામાં પરંતુ જ્યારે તેઓ જીવંત કોષની અંદર રહે છે ત્યારે સક્રિય અને જીવંત વર્તણૂક દાખવે છે યજમાન કોષમાં તેથી તેઓ સજીવ અને નિર્જીવ વસ્તુઓના મધ્યસ્થી છે તેઓને જીવંત રસાયણ પણ કહે છે મુખ્ય બંધારણીય ઘટક ન્યુક્લિય પ્રોટીન ન્યુક્લિ એસિડ અને પ્રોટીન છે વાયરસ ડીએનએ કે આરએનએ પૈકી કોઈ એક જ ન્યુક્લિય એસિડ ધરાવે છે જે કેપ્સિડ તરીકે ઓળખાતા રક્ષણાત્મક પ્રોટીન આવરણથી આવૃત છે કેપ્સિડ એ કેપ્સોમિયરના ઘણા નાના પેટા એકમોનું બનેલું છે કે જે પોલીપેપ્ટાઇડ શ્રૃંખલાનું બનેલું છે ટોબેકો મોઝેઇક વાયરસ વનસ્પતિજન્ય વાયરસ જ્યારે પોલિયો વાયરસ પ્રાણીજન્ય વાયરસ છે બેક્ટેરિયા પર જીવતા વાયરસને બેક્ટેરિયો કે બેક્ટેરિયલ વાયરસ તરીકે ઓળખાય છે